એક વાત સમજી લો કે 2023 આજની તારીખે સ્કિલની વ્યાખ્યા આમૂલાગ્ર રીતે બદલાઈ ગઈ છે. હું તમે જેને સ્કિલ કહીએ છીએ ને એ સ્કિલ અત્યારે 2023 જુલાઈમાં આજે બીજી તારીખે અને પરાક્રમસિંહે જે કીધું ને કે 2-3 વર્ષમાં તમને ભરોસો ન બેસે 2-3 વર્ષનો તો તમને ડીલ આપીએ આપણે 2030 સુધીમાં. સાહેબ, સ્કિલની વ્યાખ્યા ફરે છે, ટોટલ ફરે છે. એટલે સૌથી પહેલાં તો આ સ્કિલને સમજી લો. અહીંયા જે દીકરા દીકરીઓ બેઠા છે ને એ સ્કિલ એટલે શું આટલું સમજી લો. અહીંયા મોટાભાગના 87 આપણે જેમનું સન્માન કર્યું એ 87 દીકરા દીકરીઓ જે છે એમાંથી આખી સ્કિલમાં વાડો વાળી લીધો હોય તો સ્પોર્ટ્સ છે, સ્પોર્ટ્સનું રહ્યું છે અને જરૂરી છે, એમાં ના નહીં. સ્પોર્ટ્સનું, એનસીસીનું, પરેડનું આ બધું જ કર્યું છે. કારણ આપણે ક્યાંક નોકરી મેળવવાની છે તો એમાં એ સર્ટિફિકેટના ગુણ, માર્ક એ ગણાય છે. એટલે આપણે આ સ્પોર્ટ્સના, અને જરૂરી છે, હું ના નથી પાડતો, ફરીને કહું છું, હું નિંદા નથી કરતો. તમે કર્યું છે, પરફોર્મ કર્યું છે, એ ઉત્તમ જ કર્યું છે, એમાં હું ના નથી પાડતો. પણ હવેનો જે ટાઈમ આવ્યો છે, હવે જે ટેકનોલોજીનો ટાઈમ આવ્યો છે, તમે લોકો જે સ્પોર્ટ્સના ચોકઠામાં ફસાયા છો, શબ્દ ગમશે નહીં પણ મને બીજો જડ્યો નથી, મને બીજો શબ્દ જડ્યો નથી, પણ આ ચોકઠામાંથી આઉટ ઓફ બોક્સ વિચારવું જ પડે, વિચારવું જ પડે. જે પરાક્રમસિંહે કીધું ને વાત બિલકુલ સાચી છે કે આવતા 5-7 વર્ષની અંદર ઢગલા બંધ નોકરીઓ નવરી પડી જવાની છે. હાવ કે એની જરૂર જ નથી, અને શરૂ થઈ ગયું જ. સાહેબ, ડ્રાઈવરલેસ ગાડી યુરોપિયન કન્ટ્રીઝમાં ફરવા માંડી છે. પરાક્રમસિંહ સાચો, હું ડ્રાઈવરની નોકરી ગઈ. તમે એમ કહેશો કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખશું, ક્રિએટિવ રાઇટિંગની ને બધાની સ્કિલ જરૂર છે, એની જરૂર છે. પણ હવે ટેકનોલોજી જે રીતે આગળ વધી રહી છે, 1850 પછી અને 2023 સુધીમાં વિજ્ઞાને જે કંઈ પણ શોધ સંશોધનો કર્યા એમાં 2023માં વૈજ્ઞાનિકો માથું પકડીને બેઠા છે, વાળ ખેંચે છે કે આપણે બધી ટેકનોલોજી જે શોધીએ છીએ એમાં માણસ ધીમે 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 નવરો પડતો જાય છે, નકામો પડતો જાય છે, સ્કિલલેસ થતો જાય છે, ડબ્બો થતો જાય છે. હું બીજો નથી વાપરતો, એનો એક બીજો શબ્દ છે ડબ્બાની સાથેનો, મન નથી બોલતો હું, બધું લાગે, અવિવેક લાગે. પણ આ ટેકનોલોજીએ આ વૈજ્ઞાનિકો માથું અત્યારે ખંજોળે છે કે આટલો બધો માણસ જો નવરો પડી જશે, હાવ નકામો બેહી રહેશે, તો એ ઉધામાં શું કરશે, કેવા કરશે, કેટલી રીતે એને પહોંચી શકાશે. એટલે હવે સ્કિલની વ્યાખ્યા સમજી લઈએ, આઉટ ઓફ બોક્સ જઈને વિચારો. જે વાત કરીને 2030 સુધીમાં, અને વડીલોને, અહીંયા જે વડીલો બેઠા છે ને એને કેવી રીતે કરવું એની જ મારે 2-3 પ્રેક્ટિકલ વાતો જ, વ્યવહારિક વાતો જ કરવી છે. આ વડીલોને હાથ જોડીને વિનંતી છે કે આપણો દીકરો દીકરી, પૌત્ર પૌત્રી જે કંઈ પણ ક્ષેત્રમાં સ્કિલમાં આગળ વધવા માગતો હોય ને એને મહેરબાની કરીને આગળ વધવા દેજો, આડા ન પડતા કે આ આપણીથી થાય. વડીલોને વિનંતી છે, આમાં એમને આગળ વધવા દેજો, જાય આગળ, પ્રયોગ કરશે. અને હવે શું છે, એક અહીંયા વડીલો બેઠા હશે કે જે નોકરી કરતા હશે તો એ નોકરીમાંથી જોઈન્ટ થયા પછી રિટાયર થયા હશે, સરકારી હશે કે પ્રાઇવેટ હશે, એમાં રિટાયર થયા હશે. હવેનો જમાનો સાહેબ, નવી પેઢી જેમણે આ એવોર્ડ વગેરે ને બધા મેળવ્યા છે ને, એ નક્કી કરી લો કે તમારે રોજ રોજ નવું શીખવાની તૈયારી તમારી નહીં હોય ને તો ફેંકાઈ જશો,
ગુમ થઈ જશો. રોજ નવી સ્કિલ તમારે ડેવલપ કરવી પડશે, નવી શીખવી પડશે. અને આના માટે થઈને આપણે બધાએ મગજના બારી બારણા સહિત બધું ખુલ્લું કાયમ 24/7 રાખવું પડશે. હવે એકની એક કામની અંદર જે દાખલ થયો, એ ગઢો થયો ત્યારે એ કામમાંથી રિટાયર થયો, એ વાતમાં માલ નથી. નોકરીઓ એટલી છે નહીં. શું કામ નથી? કારણ હમણાં ડિસેમ્બર મહિનામાં એક ઓપન એઆઈ નામની કંપની બની છે. એની પહેલાં બની છે, 2017-18 બની. એલન મસ્ક એ એમાં હતો અને માઇક્રોસોફ્ટવાળા પછી જોડાણા. એલન મસ્ક એ ટેસ્લાવાળો નીકળી ગયો. હવે આ કંપની જે છે ને, એણે એઆઈમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એણે રિસર્ચ વર્ક કર્યું છે. અને ગયા ડિસેમ્બરમાં સાહેબ, 6 મહિના પહેલાં એણે એક એવી ટેકનોલોજી લઈ આવ્યા છે કે જે ગૂગલ અત્યાર સુધી મૂછે તાવ દઈને ફરતું હતું સાહેબ, નવરું અને ગાંડું કરી નાખ્યું ગૂગલને. અને એ જે એપ આવી છે એ ચેટ જીટીપી આવી સાહેબ, આ ચેટ જીટીપી આવી છે. ચેટ જીટીપી બહુ વર્ણનમાં નહીં જવું, પણ તમને બાકી વાંચી લેજો, એમાં એટલું જ છે. ચેટ અત્યાર સુધી શું હતું, તમે ગૂગલમાં પૂછો ને એટલે ગૂગલ પાસે જે અવેલેબલ ઇન્ફોર્મેશન હોય ને એમાંથી ભેગી કરીને તમે જે માગ્યું છે એ જવાબ તમને આપે. એટલે નેટ પાસે જેટલું છે એમાંથી ગાળીને તમે પૂછ્યું છે જવાબ આપે. ઓલી એક છે ને, ઓલી આપણા ઘરમાં કંઈક આવે છે ને, પડ્યું છે, કેવું કહે છે, એલેક્ઝા કેટલું તાપમાન છે, તો બિચારી એલેક્ઝા બોલી જાય, અહીંનું આટલું તાપમાન છે. હવે મારી જેવાને કોકને એમ થાય કે એલેક્ઝા દિલ્હીનું તાપમાન કેટલું છે, તો એલેક્ઝા બિચારી એ પણ બોલી જાય. પણ એ ગૂગલ પાસે જે અવેલેબલ ઇન્ફોર્મેશન ને બાકીનું ડેટા છે, ઇન્ફોર્મેશન એ નહીં ડેટા છે, એના પ્રમાણે એ જવાબ આપે. હવે મારી જેવાને પૂછ્યું કે દિલ્હીનું તાપમાન કેટલું છે, મારે રાજકોટમાં શું કામ ભાઈ, પણ ઓલી બિચારી જવાબ દઈ દે, એલેક્ઝા જવાબ દઈ દે. હવે શું થયું છે, ચેટ જીટીપી જે આવ્યું છે ને એ સ્વયં મગજ સાથે આવ્યું છે સાહેબ, એને કોઈ ડેટાની જરૂર નથી, કશી જરૂર નથી. એને તમે કહો, જો તમે ઘણાએ ડાઉનલોડ કરી છે, ઢગલાબંધ લોકોએ ડાઉનલોડ કરી છે, અને આ એટલી બધી ખતરનાક ચીજ છે કે જે અચ્છા અચ્છાને નવરા કરી નાખશે, ને જેમને હજુ કંઈ નવરા એટલે નવરા જ છીએ, આમ બીજું કંઈ કામ નથી, ભણીએ છીએ અને હજુ વ્યવહારિક જગતમાં આવ્યા નથી, એવા જે લોકો, એવા દીકરા દીકરીઓ બેઠા છે ને, એનો વારોય નહીં આવવા દે નોકરો કરવાનો. સ્કિલ હશે તો થશે. હવે કઈ પ્રકારની સ્કિલ જોઈએ? તમે ચેટ જીટીપીને એમ કહો ને કે મારે એક, તમે ક્યારેય વાર્તા લખી ન હોય, ક્યારેય ન લખી હોય, પણ તમારે લેખક થવું છે અને ટેકનોલોજીમાં શક્ય છે. તમે ચેટ જીટીપીને એમ કહો કે મારે આ પ્લોટ આટલા પાત્રો જોઈએ અને આટલા પાનાની નોવેલ લખીને તું મને દે. સાહેબ, 15 મિનિટમાં 300 પાનાની તમે કીધેલા પ્લોટ ઉપરની પાત્રોવાળી નોવેલ એ તમને લખીને આપી દે. તમારે પાના પ્રિન્ટ કરીને કાઢવાના, નામ છાપી દેવાનું, ફલાણા સેલિબ્રિટી સાહેબ. આ ટેકનોલોજી આવી ગઈ છે. અને એટલે સ્કિલવાળી જે વાત છે ને, આજે હવે કદાચ જાન્યુઆરી કીધી એમણે, એટલે જાન્યુઆરીનું અને એની પછીનું 24 અને 25 પછીનું સ્કિલ સેરમની એવોર્ડવાળી જે વ્યવસ્થા છે ને, એના માટે યોગરાજસિંહે નવા નાકે દિવાળી કરવી પડશે 2 જ વર્ષમાં. હવે એમાં કોને કોને એવોર્ડ આપવામાં આવશે? જેની પાસે, એમણે લિમિટ બાંધવી પડશે, જેમની પાસે ઓછામાં ઓછી 10 સ્કિલ છે, 10 સ્કિલ, જુદા જુદા 10 પ્રકારના કામ કરી શકે,
સર્ટિફિકેટ હોય, ભણ્યા ન ભણ્યા કંઈ કોઈ માગતું નથી સાહેબ. હવે 10 વર્ષમાં કોઈ નહીં માગે. ગૂગલે 8 વર્ષ પહેલાં એક એડવર્ટાઇઝમેન્ટ ગૂગલમાં નોકરી માટે આપી હતી, અને ગૂગલ સૌથી સારામાં સારી વર્લ્ડની બેસ્ટ ટેકનોલોજીકલ એઆઈના સંદર્ભની અંદર તો બેસ્ટ કંપની છે. એણે નોકરી રાખવા માટેની એડવર્ટાઇઝમેન્ટ આપી હતી, ને એ એડવર્ટાઇઝમેન્ટમાં એવું લખ્યું હતું આ પ્રમાણેનું કામ, કામનું વર્ણન લખ્યું હતું, આ કામ કરી શકે એવા વ્યક્તિની અમારે જરૂર છે. નીચે લખ્યું હતું સર્ટિફિકેટની કોઈ જરૂર નથી, ભણેલા નહીં હોત તો પણ તમે આ કામ કરી શકતા હશો તો અમે રાખશું. 7-8 વર્ષ પહેલાંની વાત કરું છું. હવે તો દુનિયાની ટોપમોસ્ટ કંપનીઓ તમે ક્યાં કેટલું હું ભણ્યા છો એ કોઈ પૂછતું નથી. સર્ટિફિકેટ કાગળનું ફરફર્યું રહી ગયું છે સાહેબ હવે. એટલે હવે તમારે તમારા મગજના બારી બારણા ખોલી અને તમારામાં જે હુનર, સ્કિલનું ગુજરાતી હુનર છે સાહેબ, આ હુનર જે પડ્યું છે એ હુનરને તમે ઓળખી લ્યો અને એને ડેવલપ કરી નાખો. આવતા સમયમાં ટેકનોલોજી ગમે તેટલી વિકસિત થશે, 2-3 ક્ષેત્રો એવા છે કે જેમાં આની માસ્ટરી હશે આ માણસ એ થ્રુ આઉટ હોંપટ નીકળશે. હોંપટ એક લીડરશીપવાળી જે વાત કરી ને, ગમે તેવી પરિસ્થિતિની અંદર લીડ કરી શકે એવો વ્યક્તિ એ ચાલશે. આ એક વસ્તુ. બીજું, જેમની પાસે કોમ્યુનિકેશન સ્કિલ છે, વાતચીત કરવાની કળા. હવે તમે એમ કહેશો કે હવે આમાં શું બળ્યું છે, વાત કરતાં અમને નહીં આવડતું હોય. સાહેબ જેમણે ગ્રુપ ડિસ્કશનની પરીક્ષાઓ આપી છે ને, જેમણે એ ટેસ્ટમાંથી પાસ થયા છે ને, એને ખબર હશે કે પરસેવો કેટલો વળે સાહેબ ગ્રુપ ડિસ્કશનમાં. બોલી ન શકાય, સામેની દલીલ જે આવે ને એને કાઉન્ટર કરવામાં પરસેવો પડી જાય, તમારી પાસે દલીલ ન હોય. કોમ્યુનિકેશન સ્કિલ, કન્વિન્સ કરાવવાની સ્કિલ. ત્રીજું, હ્યુમન રિલેશનને બરાબર સાયન્ટિફિકલી સમજી અને એને બરાબર રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. જેમ એમણે કીધું ને પરાક્રમસિંહે અશોકભાઈને કીધું કે ભાઈ મિલિટરીવાળા દ્યો, તો મિલિટરીવાળા દ્યો એવું શું કામ કીધું? કારણ કે એમને 90% નિરાશ થઈ જાય, 90% જફામાંથી બહાર નીકળી જાય. કારણ હું ઇન્ડસ્ટ્રીમાં મેં ઘણા વર્ષો સુધી એચઆરમાં કામ કર્યું છે એટલે મને માણસની ખબર છે, અને એમાં ઇન્ડસ્ટ્રીયલ વર્કરની ખબર છે શું ચીજ છે એ. એટલે જેને હ્યુમન રિલેશનશીપમાં વધારેમાં વધારે એ માર્ગ કાઢી શકે, માણસને સમજી શકે છે, એવા માણસની જરૂર આવનારા સમયમાં પડશે. માણસને સમજે એવો માણસ જોશે, અને નોકરીમાં જ નહીં સાહેબ, 10 વર્ષમાં ઘરમાંય જોશે. ઘરમાંય લગભગ મશીન થઈ ગયા છીએ આપણે, એટલે એકાદો માણસ તો કુટુંબને કુટુંબ તરીકે ઓળખાવવા માટે જોશે. એટલે આવતા 2-3 વર્ષમાં યોગરાજસિંહે જે હું જે જોઉં છું આવતો સમય, કારણ મેં થોડું ઘણું વાંચ્યું છે, બાકી બીજા લોકો અરે બેઠો છું, ખૂબ ઢગલાબંધ લખાણું છે. 3 પુસ્તકો ખાસ વાંચજો, નવી જનરેશન તો વાંચી જ લે. યુવાલ નોવા હરારી લેખક છે, 3 પુસ્તક છે. પહેલું સેપિયન્સ છે, બીજું હ્યુમો ડ્યુએસ છે, અને ત્રીજું 21 પ્રોબ્લેમ્સ ઓફ 21st સેન્ચુરી. પ્રશ્ન અને જવાબ આની સાથે એણે આપ્યું છે. અને એણે આજે પરાક્રમસિંહજીએ વાત કરીને એણે કીધું છે કે આવતા 2030 અને 2050 સુધીની અંદર, અને 2030માં તો એવું બનશે કે મારે ભાવનગરથી અહીંયા આવવું નહીં પડે, બાપુને ત્યાં ગાંધીનગરથી અહીં નહીં આવવું પડે, તમારે હવહોન કરીએ. આ હેમુ ગઢવી હોલ ધૂળ ખાતો હોય છે, હવે પોતપોતાના ઘરે બેસીને સાંભળવાનું, અમારે અમારી જગ્યાએથી અમારે કહેવું છે કહી દેવાનું. ભાડું બચી જશે, આવવા જવાનું ડીઝલ બચશે, ડીઝલની ગાડીઓ જો બંધ થઈ ગઈ હશે અને ટેસ્લાવાળો ચડી બેઠો હશે તો ઇલેક્ટ્રિક ગાડીનું, ઇલેક્ટ્રિસિટીનું ચાર્જિંગ અને એ પણ બચી જશે બધાનું.
અને એમાં એક સગવડતા રહેશે. અહીંયા તો હોલમાં શું થાય છે કે કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી તો હલવાણા એટલે ઊભા થઈને જાઓ એટલે અહીંથી એનાઉન્સર કે બાપુ બેહી જાજો, વિનંતીના ટોનમાં કે એ કે પણ બેહી જાજો એમ કે, એટલે છૂટક્યો નહીં. ઓલામાં હું ઘરે જોઈ, સાહેબ આવતો સમય છે ને એ મોબાઈલનો એ નથી હો, આ મોબાઈલ ખિસ્સામાં રાખવાની જરૂર નથી, આ ટેકનોલોજી બજારમાં આવી ગઈ છે, આ ટેકનોલોજી બજારમાં આવી ગઈ છે, તમારે ન લેપટોપની જરૂર છે, ન આ મોબાઈલની સ્માર્ટફોનની જરૂર છે, બાકી કંઈ જરૂર નથી, તમારે એની એક પેલી જે છે એની કંપની સાથેના ઓલામાં જોડાઈ જવાનું, એટલે તમારે ફોન આવતો હોય ને તો તમારે આમ આમ કરવાનું, એટલે ડખ લઈને અહીંયા એનો નંબર આવે, હથેળીમાં એનું ચિત્ર આવે સાહેબ અહીંયા, અને પછી વાત કરો. અને ખાનગી હોય તો કાનમાં ઓલું ભરાવી દો, નો કોઈ બાજુવાળો નહીં સાંભળે. આવી ગઈ જ સાહેબ ટેકનોલોજી, આ ભીંત ઉપર તો આવી જ ગઈ છે, પરાક્રમસિંહ આવી ગઈ છે ને, આ આવી ગયું જ બધું બજારમાં ચાલુ છે. હજુ તો આપણે ઘોડા ને તલવાર ને તોપમાં જ છીએ, આ બધું આવી ગયું છે. એટલે સ્કિલને નવેસરથી તમે જોજો, અને આખા ઓલામાં તમે જુઓ 87માંથી લગભગ 10 પૂરા નથી થતા, મેં આમાં લખ્યા છે પણ 10 નથી થતા. જેમણે એક છે એ વક્તૃત્વમાં દીકરીબા હતા એમણે પેલું કર્યું છે, એક ભાઈ બેઠા જ મને દેખાણા કાવ્ય અને સાહિત્ય, હવે એક જ બંદો છે હો સાહેબ, હમ ખાવા 87માં એક જ બંદો જેણે કાવ્ય અને સાહિત્યના સંદર્ભમાં ઉલ્લેખ થયો અહીંથી, બાકી 87માં કોઈનો ઉલ્લેખ નથી થયો. તમે કાવ્ય અને સાહિત્ય વગરનો માણસ કલ્પી લો તો સાહેબ, સાહિત્ય વગરનો માણસ, વાર્તા વગરનો માણસ, નવલકથા વગરનો માણસ, નાટક વગરનો માણસ, કલ્પના તો કરો કેવો હશે. શિંગડા ઉગાડવાની જરૂર નહીં પડે, ભરવશે તમને, કારણ એને કાંઈ ખબર જ નથી પડતી, પશુ જેવો હોય છે. એક દીકરીબાને પેલું પેટન્ટ એમણે એલોવેરાને એની ઉપર કર્યું છે, હવે ક્યાંથી હુંજ્યું, એમને સ્પોર્ટ્સમાં રસ નહીં હોય હશે, પણ એમની સ્કિલને એમના પરિવારના વડીલોએ હંકોરી આમ ઉછરવા દીધી, હંકોરી એને એને જમીન આપ્યું, ખાતર આપ્યું, પાણી આપ્યું, હવા આપી, પ્રકાશ આપ્યો, અને એ સ્કિલ એમાંથી બહાર આવી. આ જે 7-8 લોકો છે ને એ 87માંથી 80 જોઈએ. સ્પોર્ટ્સની સાથે કહું છું, હું સ્પોર્ટ્સને મૂકીને નથી કહેતો, પાછું સ્પોર્ટ્સવાળા મને કહે છે કે ભાઈ આ સ્પોર્ટ્સ તો હું મારા કોલેજ સમયમાં મને મારે જે ભાગે આવ્યું ને ત્યારે એક દીકરી બા છે એ જુડોવાળા આવ્યા હતા, અહીંથી બહુ વર્ણન કર્યું, એટલે મને થયું કે હવે આમને હાવ બાજુમાંથી આમ આપવું કે કેમ કરું, કરાટે ને બ્લેક બેલ્ટ ને જુડો ને આવું બધું, કારણ કે હું શીખ્યો છું કરાટે જુડોમાં, બ્લેક બેલ્ટ બાકી રહી ગયો પરીક્ષા આપવામાં, બાકી ન્યા સુધી જ પહોંચી ગયો તો કર્યું છે આ બધું. પણ આની સાથે સાથે સ્પોર્ટ્સની એક સ્કિલની સાથે એ નોકરીમાં માર્ક ઉમેરવાની દૃષ્ટિથી જરૂરી છે, કરો ના નથી, પણ તમારી કેરિયર બનાવવા માટે રોજે રોજ નવું શીખતા રહેવાની તમારી તૈયારી. એક જ ઓલામાં તમે બંધ થઈ જશો તો બંધ છો સાહેબ. એટલે સ્કિલની વ્યાખ્યા અને આ વિષય લેવામાં તો ઘણો સમય જાય એવું છે, પણ મેં તમારી સામે મુદ્દા મૂક્યા છે. એટલે પરાક્રમસિંહભાઈએ જે કીધું છે ને, મેં 3 ચોપડીના નામ આપ્યા, યુવાલ નોવા હરારી આ નામ આપ્યું, 2 ચોપડીનું તો મને ખબર છે, એની સેપિયન અને હોમોડ્યુએસ છે, એનું રાજ ગોસ્વામી નામના લેખકે અનુવાદ ગુજરાતીમાં કર્યો છે, અંગ્રેજીમાં જેને ફાવે એ અંગ્રેજીમાં એની મોજ અલગ છે, ત્રણેયનું ગુજરાતી થઈ ગયું છે, જાડું છે થોડુંક, ફોનમાંથી થોડોક, ફેસબુકમાંથી થોડોક, વોટ્સએપમાંથી થોડોક, ઇન્સ્ટાગ્રામમાંથી થોડોક, રીલમાંથી થોડોક, આ બધામાંથી થોડો હું થોડો કહું છું ને એટલે 5-6 કલાક કહું છું સાહેબ,
તમને એમ થાય છે કે બે પાંચ મિનિટની વાત કરું છું, તમારા આખા દિવસનો તમારો થોડોક સમય જે 10-12 કલાક તમે આ સ્ક્રીન ઉપર મંડાવ છો એને બદલે આ ચોપડીમાં મંડાજો, ખબર પડશે દુનિયા ક્યાં જઈ રહી છે. અને આનું ધ્યાન રાખવું જ પડશે, સ્કિલની વ્યાખ્યા સમજવી પડશે, કેટલી સ્કિલ જોશે ટકવા માટે. હવે એકની એક નોકરી તમે લાંબો ટાઈમ સુધી, જે અત્યારે જે લોકો વ્યવહારિક જગતમાં નથી આવ્યા એની લખી રાખજો, તૈયારી રાખજો, માનસિક તૈયારી. એકની એક નોકરી તમે લાંબો ટાઈમ સુધી કરી શકશો નહીં, તમે નવું નવું શીખતા રહેશો તો જ. કારણ તમે નોકરીએ જાઓ ને સવારે કે ભાઈ આજે થઈ ગયું બધું, અમારે રોબોટ લઈ લીધો છે, અમે તમે જે કામ કરો છો ને એનો રોબોટ લઈ લીધો છે, એટલે હવે તમે ઘરે તો શું કરવાનું? સ્કિલ તમારી પાસે હશે, માર્કેટનું તમારી પાસે અંદાજ હશે, રિસર્ચ હશે, ક્યાં કયા પ્રકારની સ્કિલ જોઈએ છે. આમાં થયું જ શું ખબર છે, કચ્છના વિરેન્દ્રસિંહ છે એમને ધ્યાનમાં હશે કે કચ્છમાં શું હોય કે ઊંટને આ બધા દરેક પાળેલા ઢોર છે ને એમને માટે આ લાગુ પડે. ઊંટ જે છે ને એને આમ લઈ જાય ને બધું ફેરવીને રાતે ખીલો છે ને એને એનો માલિકી દોરડું બાંધી દે, ઓલું ઊંટ જોવે બાંધી દીધું એટલે એને થાય કે હવે અહીંથી ક્યાંય જવાશે નહીં. ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ઊંટે જોઈ લીધું, 1-1.5 મહિનો સુધી ચાલ્યું, પછી શું કરે ખબર છે ઓલો માલિક? એ ખાલી આમ આંટો દે, ગાંઠનો મારે, ઓલા ખીલાને આમ આંટો દઈ દે, એટલે ઊંટને શું લાગે? એ બાંધ્યો. હકીકત શું છે? આઉટ ઓફ બોક્સ વિચારવાનું શરૂ દરેક ક્ષણે કરવું પડશે, ચોકઠાની બહાર વિચારવું પડશે. ચોકઠામાં સોલ્યુશન ગોતા કરશો તો હવે એ જમાના ગયા સાહેબ. તમારે ઇનોવેટિવનેસ જ લાવવી પડે અને તો જ તમે ટકો, તો જ તમે આગળ વધો. અને આ નવી પેઢીએ અત્યારથી, અત્યારથી એટલે અહીંયા બેઠા છો ને ત્યારથી આ નક્કી કરી લેવું પડે કે આપણે કાયમ નવું શીખતા રહેવું પડશે. જ્યાં સુધી જીવો છો હવે, નવી પેઢી માટે તો આ આશીર્વાદ છે કે શ્રાપ છે મને નથી ખબર, પણ હવે તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી રોજ નવું શીખવાનું તમારું રહેવું પડે, રહેવું પડે ને રહેવું જ પડે. નહીં તો તમે તમારી કેરિયર એક જ ઓલામાં બનાવી શકો એ વાતમાં માલ નથી. આપણે એમ કહીએ ગવર્મેન્ટ નોકરીઓ, આવતા 5-7 વર્ષની અંદર ગવર્મેન્ટની પણ દુનિયામાં પોલિસીઓ બદલાય છે. ગવર્મેન્ટની પણ પોલિસીઓ નહીં બદલાય એની શી ખાતરી? ભાજપ કોંગ્રેસ ગવર્મેન્ટની પાર્ટીની વાત છોડી દો, જે ગવર્નન્સમાં આવ્યો છે ને એણે તો પરિસ્થિતિ અનુરૂપ બાકીની પોલિસીઓ બનાવવી પડશે. આર્મીની વાત કરી ને સાહેબ, આર્મીમાં નવું આવી ગયું છે. કેટલા વર્ષની છે સાહેબ? 4 વર્ષ છે ને, 5 વર્ષ. હા ચલો 5 આપ્યા એક, હાલો ને કંઈ વાંધો નહીં, 5. પહેલાં કેટલા વર્ષની હતી? 15 હતી ને, કેટલા થઈ ગયા? 4. હવેની જે પરિસ્થિતિ આવશે એમાં કોન્ટ્રાક્ટ સોલ્જર આ પોલિસી નહીં આવે એની શી ખાતરી? બાકીના દેશોમાં છે સાહેબ કોન્ટ્રાક્ટ સોલ્જર. રશિયા અત્યારે જે લડે છે એમાંના મોટાભાગના સૈનિકો ઈ નોકરીએ છે સાહેબ, નોકરીએ છે, એની સૈનિકની નોકરી કરે છે. કે આનો મને મન તું કોન્ટ્રાક્ટ ઉપર રાખ, હું તારી વતે લડીશ સાહેબ. જુઓ તમે, અને જૂની વસ્તુઓમાં જે સારી છે એને પકડી રાખો, પણ હવે જો નવા જમાના પ્રમાણે બદલાશું નહીં અને સ્કિલના સંદર્ભમાં તો નવે નાકે જ દિવાળી કરવી પડે એવું છે. સ્કિલને તો નવે સરથી જ સમજવાની જરૂર છે. સ્કિલ એક જ આપણામાં હોય તો આપણે આખી જિંદગી કાઢી નાખીએ, હવે એવું થશે નહીં. એટલે ઓછામાં ઓછી તમારે અત્યારે, જ્યારે વ્યવહારિક જગતમાં હજુ નથી આવ્યા ત્યારે, તમારી પાસે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ થઈ જાઓ ને, તમારી પાસે ફરફરીઓ આવે ને ત્યાં સુધીમાં તમારી પાસે ઓછામાં ઓછી 10-12 સ્કિલ એવી હોવી જોઈએ જેના ઉપર તમારી સાહેબ માસ્ટરી છે. અને એક સૂચન બીજું કરું, તમે ભલે ગમે તે જગ્યાએ ભણતા હો,
તમારું ગ્રેજ્યુએશન પૂરું કરો ને એ પહેલાં અને આ ભણો છો એ દરમિયાનમાં મેં કીધું એમ થોડોક ટાઈમ પહેલાં બધામાંથી કાઢી અને જેમ ઓલી વાંચવાની વાત કરી છે એવું જ એક સૂચન કરું છું કે તમે બે ઓછામાં ઓછી ફોરેન લેંગ્વેજ લખતા બોલતા વાંચતા અવશ્ય શીખજો. હવે તો એપ અવેલેબલ છે, એપ ઉપર પણ શીખી શકાય છે. તમારો કમાન્ડ હોવો જોઈશે અને જ્યારે તમે એકચ્યુઅલ માર્કેટમાં આવશો ત્યારે આ ફોરેન લેંગ્વેજ જે છે એ તમને બહુ કામ લાગશે. સજેશન કરું છું, એક તમે ચાઇનીઝ શીખજો, એક તમે જર્મની શીખજો અને ત્રીજું તમારું નાકનું ટીચકું ચડશે પણ સંસ્કૃત શીખજો. કારણ આવનારા દિવસમાં કોમ્પ્યુટરની 100% સાયન્ટિફિક લેંગ્વેજ આ પ્રૂવ થઈ ગયેલી વાત છે. જર્મની અને યુરોપિયન કન્ટ્રીઝની અંદર તો આ લેંગ્વેજ લિંગ્વિસ્ટિક સાયન્સની રીતે ધમધમાટ ચાલે છે, 100% પરફેક્ટ ભાષા છે. આ ભાષા જે જાણતો હશે એ કોમ્પ્યુટરનો બાપ બનશે, દાદો બનશે, કોમ્પ્યુટરનો દાદો. કોમ્પ્યુટર એની ઉપર રાજ નહીં કરે, એ કોમ્પ્યુટર ઉપર રાજ કરશે. એટલે આજે શંકરસિંહજી ને તમારા બધાની વચ્ચે બહુ લાંબો ટાઈમ, વિષય બહુ મોટો છે, કહેવા બેસું તો ઘણું કહેવાય એવું છે, પરંતુ મને જે મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા અત્યાર સુધીમાં જે વક્તાઓ બોલ્યા અને હું થોડું ઘણું જે વિચારીને આવ્યો હતો એ મુદ્દા તમારી સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે. ગોઠે તો રાખજો, નહીંતર તેલ પીવા ગયો. થેન્ક યુ.